चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। सागर भगवान की जय, सदगुरुदेव की जय। वधु समय न लेता एक सामान्य बाबत थी अपने पूर्ति करीशु। अत्यार सुधी जे पण संतो महंतो जे जे कार्य करे छे, जे जे सत्संग कर्या छे, आ दरेक सत्संग एमनो मूळ हेतु मूळ स्त्रोत ज्ञान भक्ति ने देरा। આ જ્ઞાન ભક્તિને લેરા અને એની સાથે જો શીલ સંતોષ સહનતા અને પવિત્રતા આ ચારે બાબતો અને ત્રિકુટી જેને કહેવામાં આવે જ્ઞાન ભક્તિને લેરા આ ત્રણ ને ચાર સાત અને સહમતથી જો રાખવામાં આવે સંતોને અંદર આ ગુણ તો હોય છે, પણ એ ગુણો જો ભક્તો અને બીજા અન્યમાં પણ આવે તો એટલા માટે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે। જ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત ના કરાય ત્યાં સુધી આપણું અજ્ઞાન પડતું નથી, કેમ કે આપણે કોઈ પણ વ્યક્તિને જો ભક્તિકરણ કહેશો તો એ ભક્તિ નહીં કરી શકે, કેમ કે એને જ્ઞાન પ્રાપ્ત થયું છે। જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભક્તિકરણ એને પડાવવાની એનું મન લાગેલું, એટલે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એને સમજમાં આવે એટલે પછી એ ભક્તિકર પડે, ભક્તિ કરે ત્યાર પછી એને વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન થાય। આ ત્રણેય ત્રિકુટી જેને જ્ઞાન ભક્તિ વૈરાગ્ય કહેવામાં આવશે, પણ એની સાથે જો આ શીલ જે નીતિ ને ભગવાન કરુણા સાગરે જે સ્વચાર પત્રિકામાં જે નીતિ નિયમો લગાવે છે એ નીતિ નિયમો જો પાલન કરવામાં આવે તો ભગવાન કરુણા સાગર કહે છે તો હું તમારા અંતર્ગત છું, આમ જોવા જાય તો ઘણું દૂર છું અને આમ જોવા જાય તો હું ઘણો નજીક છું, પણ જો તમે આ સ્વચાર પત્રિકાના નીતિ નિયમને ધારણ કરી રહેશો તો તમારા દરેક કાર્ય હું સંપૂર્ણ કરીશ। એટલે શીલ આ શીલ નીતિ નિયમ જેવી કહેવામાં આવે, નીતિ નિયમ જ્યાં સુધી આપણે પાડી નહીં તો આપણે જ્ઞાન કર્યું એ પણ વ્યર્થ જાય, તે જ્ઞાનની સાથે વહેરા પણ જરૂરી છે અને વહેરાની સાથે ભક્તિ પણ જરૂરી છે। આ ત્રણેય બાબતમાં કોઈ બી એક બાબત ઓછી થઈ જાય તો પરમ ગુરુ ભગવાન કહે છે એ મારો યોગ્ય રહેતો નથી, એટલે એની સાથે શીલ નીતિ નિયમ સંતોષ સહનતા પવિત્રતા આની સાથે જો ધારણ કરવામાં આવે આ ત્રિકુટીને તો એમાં સફળતા અવશ્ય મળે। શ્રીમદ કરુણા સાગર ભગવાન કી સદગુરુદેવ કી જય, શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય, પરમ સુખાનંદજી મહારાજ કી, વિષ્ણુદાસજી મહારાજ કી, શાંતિદાસજી મહારાજ કી, શીતળદાસજી મહારાજ કી, સર્વે સંતન કી, સર્વે દેવન કી, ગુરુગદી સારસા બોલી જ્ઞાન સંપ્રદાય કી જય, કાયમ પંથ કી જય, ભાન તિલક કી જગા સ્થાન કી જય, કૈવલ ધામ કી જય, માહેર કરે માહે દેજીએ સેવા સમરણ ધ્યાન અસદાવાયનુભવ ગતિ કરપતિ પરમય વિલાં, પરમ સકર્તા પતિના પરમ વિશેષાંશ સર્વલોકના તારણહાર રાહત સ્મરણીય પરમ વંદનીય સર્વજ્ઞ પરમ પૂજ્ય પરમ ગુરુદેવ શ્રીમદ કરુણા સાગર ભગવાન ના વચનો જેમ છે તેમ આપણને સરળ રીતે સમજાવે એવે નરવે સાગર બાપજી ભગવાન કરુણાસાગરના અંગીકૃત પુરુષ એ સેવા સમરણના ધ્યાન અસો ગાવો અનુભવ ગતિ કરો પતિ પરમા વિલાન
આપણે ખરેખર દરરોજ આપણે સાંજ સવાર ઉપાસના બોલીએ છીએ. બાપજીએ કીધું કે ઉપાસક બિના ઉંસકે કારાજક બહુ ના હોય, જપતે કરે ઉપાસના પરમ ગુરુ કિશોય. પરમ ગુરુને છોડીને આપણાથી આગળ જવાય નહીં. કેમ કે મહાપુરુષો છે, નરવેશ સાગર બાપજી છે, મહાન તપસ્વી રઘુરી બાપજી છે, અને એવા આમ વિષ્ણુ ભગવાન તરીકે ઓળખાતા એવા આપણે વિષ્ણુદાસ બાપજી હતા. અમને શિષ્ય પાછા આપણે ચિત્તોડદાસ આપણે આપણે એ શાંતિદાસ બાપજી અને એ લોકોએ એટલી બધી સરળ રીતે આ મંદિરનો વહીવટ કર્યો અને એમાં એની પ્રેરણાથી પછી આજે બધા જે મંડળો અત્યારે ચાલે છે અને બહુ શુદ્ધ ભાવનાથી બધો કાર્યક્રમ આ બધા કરી રહેલા છે. અને ખરેખર આમ જોવા જઈએ તો મહાન તપસ્વી રઘુરામ બાપજી છે ને ધરમપુર સુધી એ પહોંચેલા છે. મહાપુરુષ એ મહાપુરુષ છે ને અમારા વિસ્તારમાં પણ કટાસવાણ છે, વ્યારા રહે છે. પછી ભગવાન કરુણાસાગર પેલા પ્રાણજીવન આપણે આ બાવસણ નેતા સુધી ભગવાન કરુણાસાગર ગયેલા, એમના હસ્તકે એક મૂર્તિ આપવામાં આવેલી. એનાથી ભગવાનના આશીર્વાદથી એ કુટુંબ આજે આગળ જઈ રહ્યું છે. અને ખરેખર આમ જોવા જઈએ તે બાપજીએ કીધું કે ભક્તિ બીજ પલટીમાં હે જો જોગ જાય અનંત, પણ ઉચ્ચ નીચ ઘરે અવતારે પણ આખા રે સંતનો સંત. એટલે સંતનો સમાગમ જે આપણે છે ને એટલા બધા ખૂનેહી છે કે ધર્મના લાગણી છે એવા ભક્તજનો આપણા ઉમરા ગામના એટલા બધા નાનાથી મોટા નાનાથી બાળક ને મોટામાં મોટા ભક્તજનો પછી ઉંમર લાયક હોય એ પણ એ લોકોમાં એટલી બધી ધર્મ ભાવના છે કે ખરેખર આપણે એના આપણે ઇતિહાસ આપણે જોવા જઈએ ને આપણા ગુજરાતમાં ખૂણે ખૂણે પણ એનો પ્રચાર પસાર થઈ રહેલો છે. અને ખરેખર આપણા વાસદ નિવાસી જે અવિશળદાસ બાપજીએ પણ આજે કેટલા વર્ષો સત્સંગ આપણને સમજાવ્યા છે. એમને ખૂબ નજીકમાં રાખવાવાળા એક જીવાભાઈ ને જુવાન્યાન ટ્રસ્ટ મંડળ આજે થોડોક એ લોકોના માર્ગદર્શન જીવાભાઈ આપી રહેલા છે. અને એ પણ એટલા બધા ખૂણે છે કે ધર્મને પાછળ અમે જીવન કુરબાન કરી નાખ્યું છે એવો જીવણભાઈએ પણ કેટલી બધી સુંદર આપણે આ બધો કાર્યક્રમ કરેલા છે. અને ખરેખર ધન્યવાદ છે ભાઈ બહેનો બાળકો બધાને, પણ ભગવાન કરુણસાગર સદબુદ્ધિ આપે અને ધર્મને આગળ લઈ જવાની અમને શક્તિ આપે. એ જ અભય પ્રાર્થના સમાપ્તિ કરશે. મારી વાણીને વિરામ આપું છું. શ્રીમદ કરુણાસાગર ભગવાન કી જય. સત કેવલ સહાય.